ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં રેન્જ આઈજી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર 15 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને દેશભરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. પોલીસે સ્થિતિને કાબુ લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે. પથ્થરમારામાં 5 લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્યએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તના ખબર અંતર પૂછ્યા હતા, તો બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે. રેન્જ આઈજીએ કહ્યું, હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ નાકા પર એક નાનો મોટો પથ્થરમારો થયો હતો. અમુક લોકોએ પથ્થરમારો કર્યો હતો ત્યારે પોલીસ યાત્રા સાથે હતી. મોટી ઘટના ન બને તે અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કંટ્રોલમાં લીધું છે. અત્યારે સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. પ્રાથમિક માહિતીના આધારે ટીયર ગેસના સેલ છોડાયા હતા. આ મામલે 15 જેટલા લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. કોઈપણ તત્વો હોય તેની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં 5 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. ખેરાલુના 62 વર્ષીય પ્રવીણભાઈ અંબાલાલ બારોટ લગ્ન પ્રસંગમાંથી આવતા હતા. એ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોના ટોળાએ તેઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જેમાં પ્રવીણભાઈને માથાના અને હાથે ઈજાઓ થતાં તેઓને વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના માથામાં 8 ટાંકા અને હાથ પર ફ્રેક્ચર થયું હતું. સ્થાનિક ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તે વખતે જે પોલીસે પણ યાત્રાની સાથે હતી અને તાત્કાલિક જે છે એકની કોઈ પ્રકારની કોઈ ઘટના મોટી ઘટના ના બને અનૌની ન બને તે અંગે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને બધું કંટ્રોલમાં લીધું છે અને અત્યારે બિલકુલ શાંતિ છે. કોઈ પ્રકારની કોઈ પ્રોબ્લેમ નથી, સમસ્યા નથી અને સાથે સાથે અત્યારે પોલીસ પણ છે અને પેટ્રોલિંગ પણ પોલીસે કરી રહી છે. જે પ્રાથમિક માહિતી છે એને આધારે પોલીસ દ્વારા 3 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, જેથી કોઈ પ્રકાર નુકસાન હાલ આ બાબતે હાલ તપાસ કેટલા આરોપી પકડ્યા હાલ આ બાબતે તપાસ ચાલુમાં છે. પોલીસ વધારે જે પ્રાયોરિટી છે એના આધારે પેટ્રોલિંગ કરી રહી છે અને જે કોઈ ઇન્જરી પ્રાથમિક માહિતી અનુસાર કોઈ વધારે કોઈની ઇન્જરી ના હતી, તેમ છતાં પણ આ બાબતે પણ પ્રાથમિક માહિતી ચાલુ છે અને જે લોકો મિસક્રિએન્ટ્સ હતા આ બાબતે પણ અમુક લોકોને જે છે એકની રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જે લગભગ 15 લોકોને રાઉન્ડઅપ દ્વારા કરવામાં આવ્યા છે અને જે પછી જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે અને કોઈ પણ તત્વો હોય જે મિસક્રિએન્ટ્સ હોય અને આના ઉપર કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં. આ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે હાલ તપાસ ચાલુ છે અને પ્રાથમિક માહિતી જે મળી છે એ આપને જણાવવામાં આવ્યું છે. જે વધારાની કોઈ પ્રકારની ડેવલપમેન્ટ થશે અને જાણવા મળશે તો તપાસમાં જાણવા મળશે તો આપને જણાવવામાં આવશે. કોઈ પ્રયોજન કરી દીધું આવી કોઈ ઘટના બની શકે એવું કોઈ પહેલાં આયોજન કરી દીધું તપાસ કરી દીધું કોઈ? જ્યારે યાત્રા નીકળી છે તો પોલીસ જે છે એકની યાત્રામાં સાથે જ હતી, એના માટે સાથે હતી, કોઈ પ્રકારની ઘટના ન બને અને જ્યારે બની ત્યારે પોલીસ દ્વારા જે છે એકની તાત્કાલિક ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી છે અને વધારાના જે પણ કોઈ માહિતી મળશે એ આપને વધારે જણાવવામાં આવશે. એ હાલ તપાસ એમાં ચાલુ છે અને જે તપાસમાં નીકળશે એ આપને જણાવવામાં આવશે. આવતીકાલે અયોધ્યા ખાતે શ્રીરામજી ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એના માનમાં આજે ખેરાલુ શહેરની અંદર શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી હતી. ત્યારે
ખેરાલુના આતડિયા વિસ્તારમાંથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી આખી શોભાયાત્રાને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ તમામ રામ ભક્તોને બહુ દુઃખી થયા છે. હું આ માધ્યમથી મેં પોલીસને અને અધિકારીઓને આ અસામાજિક તત્વોએ જે કંઈ આને ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કર્યો છે એમના સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આમ જનતાને ખેરાલુ શહેરની તમામ રામ ભક્તોને મેં શાંતિથી આ પ્રસંગે આવતીકાલનો શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ અવસર શાંત જીતે પૂર્ણ કરવા માટે આહવાન પણ કર્યું છે. અને આ પ્રસંગે મારું નામ બારોટ પ્રવીણકુમાર અંબાલાલ સાહેબ, હું લગ્નમાંથી આવતો હતો ને મારા ઘરે આવતો હતો, નાટડી આવ્યો અને અમારા વિશ્વ હિન્દુ પરિષદનું વડગુરુને રામનું એનું એટલે આપણે હિન્દુ તત્વમાં જન્મ ચડી જાય. હું આવતો હતો ને એ લોકોએ મને ઓતરી માથામાં લાકડીઓ મારી આખે ફ્રેક્ચર કર્યું. એ ત્રણ જણાનું નામ છે મારી યાદમાં. એ લોકોનો હુમલો ચાલુ હતો પણ હું જતો મારા પર હુમલો કર્યો. તમારા પાસે લાકડીઓ લઈને